આપણે જણાવી દઈએ કે 4 માર્ચે જ અજુ બડા નરેન્દ્ર મોદી લોકાર્પણ કર્યું હતું અને આજે તેને લોકો માટે ખુલ્લી મૂકી દેવામાં આવી છે રાજ્યની પ્રથમ મેટ્રો શરૂ થઈ ગઈ છે અને 10 દિવસ સુધી અમદાવાદ વાસીઓ કરી શકશે ફ્રીમાં મુસાફરી તસવીરો આપને એ મેટ્રો સ્ટેશનની બતાવી રહ્યા છે મેટ્રોની વિશેષતાઓ પણ આપને જણાવી રહ્યા છે તમામ બાબતોનું ધ્યાન આ મેટ્રોમાં રાખવામાં આવ્યું છે વિકલાંગોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે બેસ્કેલેટર સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાર સીડી એન્ટ્રી અને એક્ઝિટ માટે રાખવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સીસીટીવી કેમેરાની ગોઠવણ પણ કરવામાં આવી છે પ્લેટફોર્મ સ્ક્રીન પર દરવાજા રખાયા છે આપને જણાવી દઈએ કે અકસ્માત નિવારવા માટે ડબલ ડોરની વ્યવસ્થા પણ કરાય છે તો રાજ્યની પ્રથમ મેટ્રો આજથી લોકો માટે શરૂ થઈ ગઈ છે ચોથી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોની લીલી ઝંડી આપી અને બન્યા મુસાફર અને હવે આ સાડા છ કિલોમીટરના રૂટ માટે મેટ્રો શરૂ થઈ ગઈ છે ખાસ વાત એ છે કે વસ્ત્રાદી એપ્રિલ પાર્ક સુધીનો આ સાડા છ કિલોમીટરનો રૂટ દસ દિવસ માટે અમદાવાદ વાસીઓ પાસેની કોઈ ટિકિટ ચાર્જ નહીં વસુલાય મેટ્રો સિટી અમદાવાદ હવે કહી શકાશે કારણ કે આ મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે અને આજથી લોકો માટે આ મેટ્રોને ખુલ્લી મૂકવામાં આવી છે જાહેર જનતા માટે મેટ્રોમાં મુસાફરી કરવી હવે શક્ય છે ગુજરાતની પ્રથમ મેટ્રો અમદાવાદમાં દોડવા જઈ રહી છે અને મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે વસરાલથી એપ્રિલ પાંચ સુધીનો આ સાડા છ કિલોમીટરનો રૂટ કે જ્યાં હવે લોકો મેટ્રોના મારફતે મુસાફરી કરી શકશે સુરક્ષાની વાત હોય કે પછી અન્ય કોઈ પણ બાબતો એ તમામને આવરી લેવામાં આવી છે અને જે જાણકારી મળી રહી છે તે અનુસાર પહેલા દસ દિવસ અમદાવાદના લોકો માટે મેટ્રોમાં મુસાફરી કરવી ખૂબ સરળ અને ફ્રી વસરાલથી એપ્રોલ પાર્કના છ કિલોમીટરના રૂટ પર દસ દિવસ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકાશે અને અઢી કિલોમીટરનું ભાડું માત્ર પાંચ રૂપિયા રાખવામાં આવ્યું છે અને અઢી કિલોમીટરથી સાત કિલોમીટર માટે દસ રૂપિયાનો દર નક્કી કરાવશે એટલે કે જો હવે તમારે મેટ્રોમાં મુસાફરી કરવી છે તો ફટાફટ પહોંચી જાવ અને દસ દિવસ સુધી ફ્રીમાં મુસાફરી થઈ શકશે વસરાલથી એપ્રોલ પાર્ક સુધી આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ વડાપ્રધાન અમદાવાદમાં રાજ્યની પ્રથમ મેટ્રો શરૂ થઈ ગઈ છે તસવીર આપણે આ મેટ્રોની છે કે હવે તમને અમદાવાદમાં ફરતી જોવા મળશે અત્યારે પ્રથમ ફેઝમાં સાડા છ કિલોમીટરનો આ રૂટ અને ત્યારબાદ બીજા ફેઝ માટેની કામગીરી પણ હવે આરંભી દેવાય છે બસો એસી લોકોની ક્ષમતા ધરાવતો આ એક કોચ રહેશે તમામ સુવિધાઓથી સજ્જશે અને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક એટલે કે નો પોલ્યુશન ઇન અમદાવાદ ખાસ કરીને આપણે જણાવી દઈએ તો દસ દિવસ સુધી તેમાં ફ્રીમાં મુસાફરી કરી શકાશે અને આ મેટ્રોને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી માર્ચ આપી હતી અને તેઓ બન્યા હતા મેટ્રોના પ્રથમ મુસાફર ત્યારે હવે દિલ્હી જયપુર અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે અને આજે આ મેટ્રોમાં હવે લોકો પણ સવાર થઈ શકશે મારા સંવાદદાતા આપણી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે પ્રતિક જાદવ પ્રતિક મેટ્રો ની શરૂઆત થઈ ગઈ છે અને હવે લોકો માટે મેટ્રો ની શરૂઆત થઈ ગઈ છે તેવું કહી શકાય શું તસવીરો આપ જોઈ રહ્યા છો લોકો કેટલા ખુશ જણાઈ રહ્યા છે મેટ્રોની પ્રથમ સવારી કરીને વિધિ ચોક્કસથી અમદાવાદનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવી મેટ્રો ટ્રેનની શરૂઆત આજથી થઈ રહી છે મહત્વનું છે કે વડાપ્રધાન દ્વારા ચાર ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનની શરૂઆત કરી હતી અને તેનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ આજથી આ મેટ્રો ટ્રેન છે સામાન્ય નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવશે અને અમદાવાદ મેટ્રોની પહેલી શરૂઆત આજથી થઈ રહી છે અને નાગરિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે જે રીતે મેટ્રો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને મેટ્રોમાં બેસવું અમદાવાદીઓનું સપનું હતું તેનાથી આજે આ મેટ્રો ટ્રેન શરૂઆત થઈ રહી છે અને લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે અમદાવાદમાં અને દસ દિવસ માટે આજે મેટ્રો ટ્રેન છે તે શરૂ કરવામાં આવી છે અને દસ દિવસ માટે મેટ્રોની મુસાફરી છે તે સામાન્ય નાગરિકો માટે ફ્રી રહેશે અને આ જે મેટ્રો છે તે અમદાવાદ વસ્ત્રાલ ગામથી લઈને એપ્રલ પાર્ક સુધી હશે જેથી કરીને જે છ કિલોમીટરનો રૂટ છે તે છ કિલોમીટરના રૂટ સુધી લોકો ફ્રીમાં મુસાફરી કરી શકશે અને જો છ દિવસની જો વાત કરવામાં આવે તો આજે મેટ્રો ટ્રેનની મુસાફરી જે છે તે દસ દિવસ સુધી ફ્રી રહેશે જેનાથી લોકો અને સામાન્ય જે નાગરિકો છે તે આ મુસાફરીનો લાભ મેળવી શકશે આપણી સાથે અધિકારી છે ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણા જોડાશે તમને વાત કરીશું સર મેટ્રોની શરૂઆત આજથી થઈ રહી છે કયા પ્રકારની વ્યવસ્થા અહીંયા હશે અને શું કહીશું તેના માટે મેટ્રો જ્યાં ફર્સ્ટ મેટ્રો કોમર્શિયલ ઓપરેશન સ્ટાર્ટ થઈ રહ્યું છે અમે લોકોએ અત્યારે પ્રોપર ડેવલપમેન્ટ રાખેલું છે ડિપ્લોયમેન્ટ એડિક્યુટ ડિપ્લોમેન્ટ છે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂ અમે જોઈ રહ્યા છીએ અને ડીસીપી મેટ્રો સાહેબ જે છે એ જોઈ રહ્યા છે કે ફ્રિસ્કિંગ ચેકિંગ પ્રોપર થાય કોઈ જાતના ક્રાઇમ ના બને પ્રિવેન્ટિવ એક્શન મેજર લેવાય એ જોવાનું મારું પહેલી અનુકૂળતા છે અને અમે એ જોઈ રહ્યા છીએ દસ દિવસ માટે આજે મુસાફરી છે તે ફ્રી રહેશે અને કોઈપણ પ્રકારનું ક્યુઅસ ના સર્જાય તેના માટે આ પ્રકારની વ્યવસ્થા સ્ટેશન ઉપર કરવામાં આવશે અમે સ્ટેશન ઉપર ડ્યુઅલ ચેકિંગ રાખેલું છે મેટ્રોની કેપેસિટી જે છે એ ત્રણ કોચની ભેગી થઈને અરાઉન્ડ નાઇન હંડ્રેડ જેટલી છે એ નાઇન હંડ્રેડની કેપેસિટી પ્રમાણે અમે નીચે માણસો ડિપ્લોય કર્યા છે કે પાંચસો છસોથી વધારે પબ્લિક થાય છે તો નીચે જ અમે લોકો રોકી લેશું એના પછી જ પબ્લિક ઉપર આવશે જેથી કરીને ક્યુસ બને અટકાવી શકાય છે હાલમાં ઓપરેશન જે છે એ મેટ્રોનું દસ થી ચાર સુધી જ રહેવાનું છે આ દસ થી ચારમાં ખૂબ પબ્લિકનો ધસારો રહેશે તો અમે જ મેનેજ કરીશું જેથી માટે માટે અમારે પૂરતી સ્પેસ અવેલેબલ છે આ અમારું પ્લાનિંગ છે આપણી સાથે ડીસી સાહેબ પણ છે સર તમને પૂછવા માંગીશ ખાસ કરીને મેટ્રો ટ્રેનની જે શરૂઆત થઈ છે સ્ટેશનમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે તેનું સંચાલન અને કેવી રીતે કોર્ડિનેશન રહેશે કોઈ પણ પ્રકારની કેવોશ ના સજા તેના માટે અત્યારે હાલ મેટ્રોના જે ઓપરેશન્સ ચાલુ થયું છે એમાં એસઆરપીના એક કંપની આપણને ફાળવેલી છે જે બે સ્ટેશન ઉપર અત્યારે સિક્યુરિટી સંભાળશે જેમાં ચેકિંગ ફ્રિસ્કિંગ એ લોકોનું લગેજ સ્કે સ્કેનિંગ કરવું એ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ જ લોકોની મદદથી અને સ્થાનિક લોકલ પોલીસ સ્ટેશનના માણસોની મદદથી આપણે કોઈપણ જાતના લાઇન ક્યુઅર્સ ના સર્જાય કોઈ ભીડભાડ કે સ્ટેમ્પેડ ન થાય એની પૂરતી તકેદારી રાખીએ છીએ અને સુચારુરૂપ આ વ્યવસ્થા સચવાઈ રહે એના માટે આપણે કામગીરી ચાલુ છે ચોક્કસથી આપ જોઈ શકો છો મેટ્રો ટ્રેન છે તે હાલ પહેલી જે મુસાફરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને અમદાવાદીઓને તે જે મુસાફરી કરવાનો લ્હાવો મળી રહ્યો છે પહેલા દસ દિવસ આ મુસાફરી ટ્રેનમાં મુસાફરી કરવી મફત રહેશે ફ્રી રહેશે એટલે કહી શકાય કે શહેરનો તમામ નાગરિક છે તે આ આ જે ટ્રેન છે તેની મુસાફરી ફ્રીમાં કરી શકશે અને કોઈ પણ પ્રકારનો કિઓસ ના સર્જાય તેના માટે પણ અહીં યોગ્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આપણી સાથે કેટલાક નાગરિકો જોડાયા છે શહેરીજન છે જે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે

બિલકુલ અમારા કેમેરા પર્સન હિરેન જોશીને હું કહીશ કે જે નાના બાળકો છે તે ખાસ કરીને જે જે ટ્રેનની મુસાફરી છે 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 તેનો આનંદ માણી રહ્યા અને બાળકો તે પોતાના મોબાઈલમાં જે દ્રશ્યો છે તે કંડાળી રહ્યા છે અને બાળકોને પણ એક અલગ પ્રકારની ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે અમદાવાદના જે શહેરીજનો છે જે બાળકો છે તેમણે અત્યાર સુધી બીઆરટીએસ હોય એમટીએસ હોય અથવા તો લોકલ ટ્રેન હોય ત્યાંની મુસાફરી કરી છે પરંતુ આજે અમદાવાદમાં જે મેટ્રો ટ્રેનનું આગમન થયું છે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અનેરો લ્હાવો છે કે મેટ્રો ટ્રેનની શરૂઆત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે અને આજથી આ મેટ્રો ટ્રેન છે તેની શરૂઆત થઈ છે અને દસ દિવસ સુધી આ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવી ફ્રી રહેશે તદ્દન ફ્રી રહેશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે અમદાવાદ મેટ્રો ટ્રેનનો જે પ્રોજેક્ટ છે ફેઝ વન પૂરો થયો છે જે અમદાવાદ વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો છે એટલે કહી શકાય કે છ કિલોમીટરનો જે રૂટ છે તે પ્રથમ ફેઝમાં શરૂ કરવામાં આવ્યો છે અને આ છ કિલોમીટરના રૂટમાં અમદાવાદના શહેરીજનો તદ્દન ફ્રીમાં મુસાફરી કરી શકશે અને એક તેમના માટે અનેરો લ્હાવો હશે તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે બિલકુલ પ્રતિક આભાર આ તમામ જાણકારી બદલ તો મેં આપને પહેલી તસવીરો બતાવી હતા કે જ્યારે હવે મેટ્રો ની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ વાસીઓ આ મેટ્રો બાવે મુસાફરી કરી શકશે